બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં ચોર ટોળકી સક્રિય થઈ છે। છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થતા ચોર ટોળકી જાણે પોલીસને ચોર પોલીસનો દાવ રમાડતી હોય તેમ છાસવારે વાહન ચોરીની ઘટના બની રહી છે। ત્યારે ચોરીને અંજામ આપતા કેટલાક ઇસમો પોલીસ ચોપડે નોંધાય છે તો કેટલાકનું પોલીસ ચોપડે નામ હોતું નથી, તેને લઈ ભાભરના લોકોમાં અનેક ફરિયાદો થઈ રહી છે। ત્યારે પોલીસ આ ચોર ટોળકીને પકડવામાં નિષ્ફળ રહી હોય તેમ ગત સોમવારની મોડી રાત્રે ભાભરમાં વાવ રોડ પર આવેલ અંબેશ્વર સોસાયટીના 206 નંબરના મકાનમાં ચોર ટોળકી ત્રાટકી હતી, જે દરમિયાન લાલાભાઈ ભરતભાઈ ઠક્કરનું બાઇક અને બે એન્ડ્રોઇડ મોબાઈલ તેમજ એક સાદો ફોન એમ કુલ 3 મોબાઈલની ઉઠાંતરી કરી હતી, જેમાં બાઇકની અંદાજિત કિંમત 1,25,000 અને 50,000ની કિંમતના 3 ફોન એમ કુલ મળી અંદાજે 1,75,000 રૂપિયાની ચોરી થઈ હતી। જો કે ચોરી કરવા આવેલા ઈસમો રિક્ષા લઈને આવ્યા હશે, જે રિક્ષા ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા। જો કે આ સમગ્ર મામલે વહેલી સવારે લાલાભાઈ ઠક્કરે ભાભર પોલીસને જાણ કરી હતી। રાત્રે 29/6/2021 રાત્રે 4:15 ગાળામાં કોઈ અજાણ્યો શખ્સ આવી રિક્ષાના 2-3 આંટા મારી અને રિક્ષા ત્યાં આગળ ઘર આગળ ઊભી કરી અને મારા ઘરમાં અંદર પડ્યો અને 3 મોબાઈલ અને 1 મારું બાઇક, મારા બાઇકની અંદરથી ચાવી લઈને બાઇક લઈને નાસી ગયેલ છે। આ વાત અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે। કુલ કેટલાની ચોરી થઈ? કુલ ચોરી થઈ 1,25,000 રૂપિયાનું બાઇક છે અને 50,000 રૂપિયાના મોબાઈલ છે 3।